કોંગ્રેસ નેતા મનીષ દોશીના ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર. સરકારના સબ સલામતના દાવા પોકળ સાબિત થયા હોવાના આરોપ લગાવ્યા. જજ પણ નકલી ને હવે સચિવ પણ નકલી. જવાબદાર સામે શું પગલા લેવાશે તે સ્પષ્ટતા કરાય. પ્રાથમિક શાળાના શિક્ષક આચાર્યએ જે રીતે બારોબાર અધિકારીની સહી કરીને વરિષ્ઠ અધિકારીની સહી કરીને બદલીના ઓર્ડરો કર્યાની વાત સામે આવી છે એ દેખાડે કે રાજ્યમાં કેટલી પોલમ પોલ ચાલી રહી છે. તેવા સંજોગોમાં હું આપના માધ્યમથી માંગ કરું છું કે નકલીઓના કારોબાર રોકવામાં નાકામ ભાજપ સરકાર તાત્કાલિકપણે પોતાની જવાબદારી સ્વીકારે. પગલાં ભરવા નથી માગતી અથવા પગલાં ભરવા માગે છે તે પણ ગુજરાતની જનતાને જણાવે. તો આ સાથે ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે તેવું પણ મનીષ દોશી જણાવી રહ્યા છે. ભ્રષ્ટાચારના લીધે ચાલે છે નકલીઓનો કારોબાર. નકલીની ભરમાર વચ્ચે લૂંટાઈ રહ્યા છે ગુજરાતના લોકો. ગુજરાતમાં નકલી પીએમઓ, નકલી સીએમઓ, ઇન્કમટેક્સ અધિકારી, પોલીસ, ડોક્ટર નકલી 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 અને છેલ્લે તો જજ પણ નકલી, સાથે આખી કોર્ટ કરોડો રૂપિયાની કિંમતી જમીનના ઓર્ડર પર ગદ્દેને સરકાર સબ સલામતના દાવા કરે. આ સરકારમાં ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગરાડૂબ ભાજપાની આ સરકાર રાજ્યની વ્યવસ્થામાં મોટા પાયે ગેરરીતિ કરનારા તત્વોને ખુલ્લો દોર આપ્યો તેવું એક પછી એક કારનામાથી સામે આવી રહ્યું છે. સમાચારમાં આગળ વધીએ.